नमस्कार विद्यार्थी मित्रों, सेठ सी एम हाईस्कूल एंड हायर सेकेंडरी स्कूल गांधीनगर सेक्टर 23, हूँ हसमुख भाई पटेल, आप सर्वे ने स्वागत करूँ छू। आज मित्रों धोरण 10 विषय गुजराती व्याकरण मुद्दा में अंग साधक प्रत्यय, पूर्व प्रत्यय और पर प्रत्यय विषय की समझूती आप मेळवानी छे। चलो मित्रों આપણે જોતા જઈએ છીએ, આગળ વધીએ છીએ। અહીંયા શિક્ષણને સમર્પિત યસ સર ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને અમને પ્રોત્સાહિત કરશો એવી આપ સર્વે મિત્રોને હાર્દિક અમે અપેક્ષા સાથે આગળ વધીએ છીએ। ગુજરાતી અંગ સાધક પ્રત્યયો એટલે કે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય। પૂર્વ પ્રત્યય મિત્રો, પૂર્વ પ્રત્યય કોને કહેવાય એની આપણે ટૂંકમાં સમજૂતી મેળવવી હોય તો શબ્દને, મૂળ શબ્દ જે છે એને આગળ લાગેલા જે શબ્દને આપણે પૂર્વ પ્રત્યય કહીએ છીએ। એટલે કે શબ્દના આગળ ભાગને જે પ્રત્યય લાગ્યો હોય એને પૂર્વ પ્રત્યય કહેવામાં આવે છે। ઉપ એ પ્રત્યય છે, કથા એ મૂળ શબ્દ છે, એટલે ઉપકથા, મૂળ કથા હોય એની અંદર બીજી કથા આવતી હોય એને ઉપકથા કહેવામાં આવે। પણ ઉપકથા એક શબ્દ બન્યો, આગળનો જે શબ્દ છે ઉપ એ પ્રત્યય છે, કથા એ મૂળ શબ્દ છે। એ જ રીતે ઉપગ્રહ, ઉપનામ, ઉપમંત્રી, ઉપાંગ, ઉપાંત્ય આવા પૂર્વ પ્રત્યયના શબ્દો છે। તો ઉપ પ્રત્યય લાગે ઉત, તો ઉત્કંષ્ઠા, ઉદમ, ઉલ્લેખ, ઉડાન આ રીતે પ્રત્યય આગળ લાગેલા હોય। એ રીતે જ મિત્રો સુ, તો સુપુત્ર, પુત્ર મૂળ શબ્દ, સુપ્ર પૂર્વ પ્રત્યય, સુડટ, ડટ સો એટલે સારી રીતે ડટ થયેલો, તો આમ સુદીર્ઘ, દીર્ઘ એ મૂળ શબ્દ, સો એ પૂર્વ પ્રત્યય, સુપાત્ર, સુમેળ, સુગંધ, સુરુચિ। એ જ રીતે મિત્રો કુ, કુપુત્ર, કુસંસ્કાર, કુસન, કુરિવાજ, કુસમ, કુદ્રષ્ટિ। તો કુ એ પૂર્વ પ્રત્યય છે આ બધા જ શબ્દોમાં। એ જ રીતે અનુ, અનુકૂળ, અનુકરણ, અનુભૂતિ, અનુમતિ, અનુજ, અનુચર, અનુસ્નાતક, અનુક્રમ, એટલે એના પછીના અર્થમાં આ અનુશબ્દ જે પ્રત્યય છે એ લાગેલો છે અને એને અનુસ્નાતક, એના પછીના સ્નાતક, અનુક્રમ એના પછીના ક્રમમાં, એટલે કે પછીના અર્થ વ્યક્ત કરે છે। અન, અન ઉત્તર, અન વત્તા ઉત્તર, અનુચિત, અન વત્તા ઉચિત, અનુપમ, અન વત્તા ઉપમ, દુષ, દૂર, દો, આ ત્રણ પૂર્વ પ્રત્યયની વાત કરીએ છીએ। દુષ એટલે કે દુષ્કર્મ, દૂર એટલે કે દુર્જન, દુ એટલે કે દુસાધ્ય, દુર્ગર્મ, દુષ્કાળ, દુષ્પ્રાપ્ય, તો આમ રીતે દુ શબ્દ જે પ્રત્યય છે, દુષ શબ્દ છે, દૂર છે એ આગળ લાગેલા છે માટે એને પૂર્વ પ્રત્યય કહેવાય છે। નિષ, નિર, નિહ, તો કે નિષ્ફળ, નિર્જન, જો નિષ એટલે નિષ્ફળ, નિર્જન, નિર ઉચ્ચાર મિત્રો કરવા પડશે અહીંયા, ત્યારે જ તમને સમજાશે। નિષ, નિશેષ, તો આ ત્રણ શબ્દો આપણે જોઈએ તો આ રીતે એને પૂર્વ પ્રત્યય લાગેલા હોય છે કે નિષ, નિર, નિહ। ફરી વખતને નિઃશબ્દ, નિસત્વ, નિશસ્ત્ર, નિઃશુલ્ક,
निसहाय निसंकोच निसंतान। तो मित्रों आ रीते नि प्रत्यय આગળ લાગેલો છે એને પૂર્વ પ્રત્યય કહીએ છીએ। નિસ નિશ્ચેતન નિશ્ચલ નિષ્કામ નિષ્ફળ નિષ્કંટક નિષ્કર્મ નિષ્ક્રિય નિષ્પક્ષ। તો આ નિસ જે પૂર્વ પ્રત્યય છે મિત્રો ઉચ્ચાર કરીએ ત્યારે ધીમેથી ઉચ્ચાર કરીશું તો આપણને પૂર્વ પ્રત્યય અવશ્ય શોધી શકીશું। નિર નિર્મળ નિર્દોષ નિરંકુશ નિર્દય નિરામિષ નિરાવરણ। તો ધીમે રીતે ઉચ્ચાર કરીએ છીએ એટલે મિત્રો તરફ નિર જો નિર્મળ નિર્દોષ નિરંકુશ નિર્શબ્દનો ઉચ્ચાર તરત જ આપણને ખ્યાલ આવે છે એટલે કે આ બધા શબ્દોમાં પૂર્વ પ્રત્યય નિર લાગેલો છે। વી તો વિસર્જન વિકેન્દ્રિત વિજાતીય વિદેશ વિદેહ વિધવા વિધર્મ। જો અહીંયા સર્જન વિ શબ્દ લખવાથી સર્જનનો વિરોધાર્થી શબ્દ બન્યો છે મિત્રો। જો સર્જનનો વિરોધાર્થી શબ્દ વિસર્જન થયું, કેન્દ્રિતનો શબ્દ વિકેન્દ્રિત થયો, જાતીય શબ્દ વિજાતીય થયો, આ વિ શબ્દ જે પ્રત્યય લાગવાથી વિરુદ્ધાર્થી શબ્દ આપણને મળે છે એ પણ અહીંયા સમજવો જોઈએ। વિરોધના અર્થમાં વિ શબ્દનો ઉપયોગ કે પ્રત્યયનો થયો છે। હવે વિ વિશેની વાત કરીએ તો વિશેષતા વિજ્ઞાન વિનય વિવાદ વિશિષ્ટ વિશુદ્ધ વિજય વિનમ્ર। અહીંયા વિનો જે પ્રત્યય લાગેલો છે પૂર્વ પ્રત્યય એ કંઈક વિશેષતા દર્શાવવાના અર્થમાં લાગે છે એટલે વિરોધાર્થી શબ્દ પણ બનાવી શકે છે અને કંઈક વિશેષતા પણ હોય એના અર્થમાં પણ વિ પ્રત્યય લાગેલો આપણે અહીંયા જોઈ શકીએ છીએ। પરિક્રમા પરિગ્રહ પરિજન પરિણામ પરિણીત પરિભાષા। જો સૌ આગળ આપણને પ્રત્યય ખ્યાલ જ આવે છે એમાં ઉચ્ચાર કે કંઈ નહીં પણ આપણને પરિ પ્રત્યય છે એ ખ્યાલ હોય તો આપણે એને પૂર્વ પ્રત્યય લાગેલું છે। ફક્ત અહીંયા આપણે એસએસસી બોર્ડમાં કે નીચે આપેલા શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે આટલું જ પૂછાય છે, એક ગુણનો પ્રશ્ન હોય મિત્ર તો અહીંયા પરિક્રમા આપ્યું હોય તો પરિ એ પૂર્વ પ્રત્યય છે આપણે શોધી શકીએ કે પૂર્વ પ્રત્યય છે। પ્રતિ પ્રત્યુત્તર પ્રતિકરણ પ્રતિક્રમ પ્રતિકામી પ્રતિકાર પ્રતિકારક। અહીંયા પણ મિત્રો સરળ રીતે આપણે આ શોધી શકીએ છીએ, એના ઉચ્ચાર કરવાની જરૂર નથી, આપેલા જ છે, ફક્ત આપણે યાદ રાખવાનું છે કે પ્રતિ એ પૂર્વ પ્રત્યય હોય છે। અધિક અધિ એ પૂર્વ પ્રત્યય છે તો અધિક અધિકડો અધિકતમ અધિકતર અધિકતા અધિકતા ગ્રંથિ। તો આ અધિ શબ્દ લાગેલો છે એ મિત્રો પણ તમને શોધી શકો છો। અભિ અભિકોણ અભિક્રંત અભિક્રમ અભિક્રાંત અભિક્રોશ અભિગમ। તો અભિશબ્દ જેને આપણે પ્રત્યય કહીએ છીએ શબ્દમાં પ્રત્યય તો અભિ છે અને અહીંયા આગળ લાગેલું છે એટલે એને પૂર્વ પ્રત્યય કહેવાય। પરિ પરિમિતિ પરિણીત આ શબ્દોમાં પણ આપણને તરત જ ખ્યાલ આવી શકે છે। પુરુષ પહેલા પુરોહિત પુરોહિત પુરોગામી પુરાતત્વ। તો પુરુષના અર્થમાં અહીંયા એટલે કે પહેલાંના અર્થમાં લીધેલ છે।
बिन बिन अंगत बिन अक्कल बिन अदालती बिन अनुभवी बिन उपयोगी बिन कायदेसर आवा केटलाय मित्रों शब्दों आपणे रोज बरोज उपयोग करता होईए छीए पण कयो प्रत्यय लागेलो छे એ આપણને ખ્યાલ હોતો નથી. તો અહીંયા હવે પછી આવા શબ્દો જ્યારે આપણે ઉચ્ચારીએ કે બોલીએ ત્યારે સભાનપણે જો આપણે વિચારીશું તો એ કયો પ્રત્યય લાગેલો છે એ આપણને તરત જ ખ્યાલ આવી શકે છે. હવે પરપ્રત્યય, પૂર્વ પ્રત્યય એટલે શબ્દના પહેલાં લાગેલા પ્રત્યય, અને પૂર્વ પ્રત્યય કયો તો શબ્દના પાછળ લાગેલા પ્રત્યયને પર, પર એટલે પાછળ, તો પાછળ લાગેલા પ્રત્યયને પર પ્રત્યય કહીએ છીએ. એક, પ્રત્યય લાગે ત્યારે સામાન્ય રીતે પૂર્વ સ્વર દીર્ઘ થાય છે. અ હોય તો આ, ઈ, એ, ઐ, ઉ, ઓ, ઔ, આવડી તો દીર્ઘ સ્વર થઈ જાય છે શબ્દના આગળ, ઈકા શબ્દની આગળનો સ્વર. અ અને આ, સમાજ તો કે સામાજિક, સ્વર મોટો થઈ ગયો અહીંયા, સામાજિક. પ્રમાણ, પ્રામાણિક. જો સામાજિક શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ, ઉચ્ચાર સમજો, સામાજિક પ્રામાણિક, ધીમે રીને બોલાઈએ તો તરત જ પાછળ એક શબ્દ આપણને સંભળાય છે. સમય સામાયિક, શરીર શારીરિક. આ રીતે આપણે એક આવે ત્યારે આગળનો જે સ્વર છે અહીંયા જો સમયમાં સા મા ઈક સ્વર મોટો જે હતો આગળ એ દીર્ઘ થઈ જાય છે. એ જ રીતે ઉ અને ઓ ઔ થઈ જાય છે. ઉદ્યોગ તો કે ઔદ્યોગિક. ભૂગોળ ભૌગોલિક. આગળ જે સ્વર હતો એ ઔના રૂપમાં ઔદ્યોગિક, ભૂગોળ ભૌગોલિક. આવી રીતે મિત્રો પરપ્રત્યય ના પરિવર્તન આવે છે. હવે આપણે જોઈએ ઈકા, લેખિકા, નાયિકા, બાલિકા, સંપાદિકા, માર્ગદર્શિકા. ઈકા શબ્દ પાછળ આપણે ઉચ્ચારીએ છીએ તરત કે ઈત, પરણિત, ગણિત, રચિત. જો મિત્રો ધીમે રીને બોલીએ છીએ એટલે આપણને ઈત શબ્દ જે પ્રત્યે આપણને સંભળાય છે. ઇષ્ટ, કનિષ્ઠ, સ્વાદિષ્ટ, ધર્મિષ્ઠ. મિત્રો પ્રત્યય શોધવા, પરપ્રત્યય શોધવામાં થોડી મુશ્કેલી છે, કારણ કે આપણો આખો શબ્દ સળંગ દેખાય છે, એમાં ક્યાંય જુદા પડેલા શબ્દ આપણને દેખાતા નથી કે પ્રત્યય. એટલે આપણે ઉચ્ચારના આધારે જ આપણે પરપ્રત્યય શોધી શકીએ છીએ. એટલું વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઈમા એટલે ગરિમા, તો ઈમા શબ્દ ઉપયોગ થાય છે. ઈય ધમાલીઓ, ચીડીઓ, ગામડીઓ, રસોઈઓ, સિંચણીઓ, ખાડણીઓ. ઈલ ઉર્મિલ, જટિલ. જો ઈલ શબ્દ ઉચ્ચાર આપણે કરીએ છીએ, ઉર્મિલ જટિલ. હવે મિત્રો થોડે અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણી માટેના કેટલાક નિયમો આપણે પુસ્તકમાં આપેલા છે એ જો લઈએ છીએ. એક, જ્યાં આઈ આવે ત્યાં હસ્વ ઇ પ્રયોજાય, કે પોલીસ, ટાઈપિસ્ટ, ત્યાં હસ્વ ઇ જ હોય. જ્યાં યુ આવે ત્યાં હસ્વ ઓ પ્રયોજાય, યુનિટા સ્યુટ. જ્યાં ડબલ ઈ કે ઈ આઈ એ અથવા આઈ ઈ આવે ત્યારે દીર્ઘ ઈ પ્રયોજાય, સીટ, ફી, બિયર. એટલે કે દીર્ઘ ઈ જ આપણે ત્યાં આવે. ડબલ ઓ આવે ત્યાં દીર્ઘ ઉ પ્રયોજાય, સ્કૂલ, ફૂટ, હોક. જ્યાં શબ્દની અંતે દીર્ઘ ઈની માત્રા પ્રયોજવી, અન્ય તમામ ઈ હસ્વ માત્રામાં લખાશે, યુનિવર્સિટી, કમિશનર. તો આ રીતે મિત્રો
જ્યારે આપણે અંગ્રેજી શબ્દનો ગુજરાતી કરવાનો હોય ત્યારે ઈ આઈ યુ ડબલ ઈ જે ઓ આવા શબ્દો હોય ત્યારે હસ્વ કે દીર્ઘ ઈ કે ઓ કેવી રીતે આવે એની આપણે સમજૂતી પ્રાપ્ત કરી. અંગ્રેજીના પહોળા ઉચ્ચાર દર્શાવવા ઓની માત્રાનો ઉપયોગ કરવાનો. કોફી હોબીસ ઓગસ્ટ પહોળી માત્રા પહોળો ઉચ્ચાર કરીએ છીએ આપણે તો ઓનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ એ આપણને અહીંયા ખ્યાલ આવી શકે છે. ચલો મિત્રો, સીએચએમ હાઈસ્કૂલ ગાંધીનગર સેક્ટર 23 ગુજરાતી વ્યાકરણના આ વર્ગ અહીંયા ધોરણ 10નો હતો તેને આપણે પૂરો કરીએ છીએ. અંગ સાધક પ્રત્યય વિશે આપણે અભ્યાસ કરી ગયા, એમાં પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યયને આપણે ચર્ચા કરી ગયા. ફરી વખત ટૂંકમાં બંનેની સંકલ્પના જોઈ લઈએ છીએ. પૂર્વ પ્રત્યય એટલે શબ્દમાં આગળ લાગેલા પ્રત્યયને પૂર્વ પ્રત્યય કહીએ છીએ, જ્યારે શબ્દના પાછળ લાગેલા પ્રત્યયને પરપ્રત્યય કહેવામાં આવે છે. ચલો નમસ્તે દોસ્તો, અહીંયા આપણે અત્યારે વિદાય લઈએ છીએ. ફરી વખત વિડીયોના માધ્યમથી આપણી મુલાકાત થશે. તો આવજો, અસ્તો, નમસ્તે.